वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना लेक्चर नी अंदर आपणे चैप्टर नंबर 1 धोरण 11 मल्टीमीडिया नो परिचय, जेनी अंदर आपणे मल्टीमीडिया कोने कहेवाय, मल्टीमीडिया ना घटकों, तो मल्टीमीडिया घटकों नी अंदर आपणे आगळ लखाण ध्वनि जे जोयेलू। हवे आगळ आपणे मल्टीमीडिया घटक जे छे ए त्रीजो घटक चित्र आजे आपणे जोवानुं छे। तो आपणे जोईए चित्र शब्द आपणे घणी बधी वखत सांभळ्यो पण छे अने तेनो उपयोग पण करेलो छे। तो आपणे जोईए कि आ मल्टीमीडियानी अंदर आ चित्रनो उपयोग कई रीते थाय छे। सामान्य रीते मल्टीमीडिया रजूआतो चित्र आधारित होय छे। चित्र द्वारा रजू करवामां आवेली माहिती याद राखवी अने समझवी वधु सरळ होय छे। विद्यार्थी मित्रों, आपणे कोई पण मल्टीमीडिया नी अंदर रजूआत करीए छीए, ए पछी कोई प्रोडक्टनी जाहेरात होय, ए पछी शिक्षण क्षेत्रे होय, ए पछी कोई कंपनी में होय, कोई पण प्रकारनी आपणे मल्टीमीडिया रजूआत करीए छीए, तो ए रजूआतनी अंदर चित्र एक घणो बधो भाग भजवे छे। कारण के विद्यार्थी मित्रों, आपणे सामान्य लखाण वाँचीए छीए तो कदाच आपणने याद नथी रहेतुं, परंतु ए लखाण साथे जो चित्र आपणे जोईए तो आपणे वधारे याद राखी शकीए छीए। अने कोई पण रचना होय के कोई पण वस्तु छे तेने चित्र द्वारा आपणे वधु सरळ रीते समझी शकीए छीए। मल्टीमीडिया विनियोगोमां उपयोगमां लेवामां आवता चित्रों स्केनरनी मददथी डिजिटल स्वरूपमां फेरवामां आवेली तस्वीरो होई शके छे, अथवा तो तेने कम्प्यूटर द्वारा ज बनावामां आवे छे। विद्यार्थी मित्रों, आपणे जे पण मल्टीमीडिया विनियोगनो उपयोग करीए छीए तो ए मल्टीमीडिया विनियोगनी अंदर जे चित्रों आपणे लईए छीए, जेनो उपयोग करीए छीए, ए चित्रों स्केनरनी मददथी कम्प्यूटरमां लेवामां आवे छे अने डिजिटल स्वरूपमां रूपांतर करवामां आवे छे। आपणे एक नानुं एवुं उदाहरण लईए आना माटे, तो आपणे घणी वखत સ્ટુડિયોની અંદર આપણો એક ફોટો હોય છે આપણી પાસે, તો એ એક ફોટાને આપણે 50, 100 તો આવી રીતે ઘણી બધી નકલો કાઢવા માટે જતા હોઈએ છીએ। તો એ ફોટો જે પણ સ્ટુડિયોમાં આપણે જઈએ છીએ એ આપણા ફોટાને સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને કમ્પ્યુટરમાં લાવે છે। પછી કમ્પ્યુટરની અંદર એ એક ફોટાની મદદથી 50, 100 જેટલી પણ આપણે પ્રિન્ટ કાઢવી છે એ આપણને કાઢી આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે કોઈ પણ મલ્ટીમીડિયા વિનિયોગનો ઉપયોગ કરીએ છીએ તો એ મલ્ટીમીડિયા વિનિયોગની અંદર જે પણ ચિત્રો આપણે લઈએ છીએ એ ચિત્રો સ્કેનરની મદદથી ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવેલી એક તસવીર છે જે કમ્પ્યુટરની અંદર આપણને જોવા મળે છે। જો સ્કેનરની મદદથી આપણે નથી લેતા તો આપણે જાતે જ કમ્પ્યુટરમાં બનાવીએ છીએ, એ પછી પેઇન્ટની અંદર બનાવેલી તસવીર હોય કે પછી ફોટોશોપની અંદર બનાવેલી તસવીર હોય, ફોટો હોય, એનો આપણે મલ્ટીમીડિયા વિનિયોગમાં ઉપયોગ કરીએ છીએ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ચિત્રનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર બીટમેપ કે રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા પિક્સેલ નકશાનો ઉપયોગ કરે છે। પિક્સેલ શું છે વિદ્યાર્થી મિત્રો? હવે ચિત્રનો જ્યારે આપણે સંગ્રહ કરીએ છીએ તો કમ્પ્યુટર જે છે તે બીટમેપ કે રાસ્ટર ચિત્ર નામે ઓળખાતા પિક્સેલનો ઉપયોગ કરે છે। તો પિક્સેલ એ શું છે? તો પિક્સેલ એ નાનું એવું એક ટપકું છે અને એ પિક્સર એલિમેન્ટનું ટૂંકું સ્વરૂપ કહી શકાય। તો આવી રીતે પિક્સેલ છે એને આપણે આપણી સરળ ભાષામાં કહીએ તો એક સ્ક્રીન પર આવેલું નાનું ટપકું છે અને આવા ઘણા બધા પિક્સેલથી ઘણા બધા ટપકાથી
एक चित्र बने छे। आनु आपणे एक नानुं एवुं उदाहरण लईए तो आपणे आपणा मोबाइल स्क्रीननी अंदर अथवा तो कम्प्यूटर स्क्रीननी अंदर आपणे कोई पण फोटोग्राफ्स झूम करिया ज करिए तो छेल्ले तमने एक टपकू जोवा मळे छे। तो ए टपकू जे छे ए ज आपणे पिक्सेल तरीके ओळखीए छे। घणी वखत आपणे कहेता होईए छे કે આટલા પિક્સેલનો ફોટો છે, આટલા પિક્સેલનો ફોટો છે, એચડી ફોટો છે, તો એ પિક્સેલ છે એ એક ટપકું છે। તો આવી રીતે જેટલા વધારે પિક્સેલ હોય એટલો ફોટો વધારે ક્લિયર દેખાય છે। આગળ જોઈએ, હવે વિદ્યાર્થી મિત્રો આ એક એક્ઝામની અંદર પણ આવી શકે કે પિક્સેલ એ શું છે, તો આપણે એવું લખી શકીએ કે પિક્સેલ એ એક નાનું ટપકું છે, આવી રીતે આપણે લખી શકીએ છીએ। તો આ જ્યારે જ્યારે આપણે ચલાવીએ છીએ તો એ આઈએમપી જે હોય છે તે તમારે બુકની અંદર નોટ કરતું જવાનું છે। આગળ જોઈએ તો નકશો એ આ ટપકાઓનો દ્વિપરિમાણીય શ્રેણીક છે, એટલે જે નકશો છે, મેપ છે, એ ટુ ડાયમેન્શનલ છે એવું આપણે કહી શકીએ છીએ। આમ બીટમેપ એ નાના નાના ટપકાઓનો એક સરળ શ્રેણીક છે જે કમ્પ્યુટરના સ્ક્રીન પર ચિત્રની રચના કરે છે। વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જાણ્યું કે પિક્સેલ છે એ એક પ્રકારનું ટપકું છે, અને આ જ પિક્સેલ એટલે કે આ ઘણા બધા ટપકાઓ એક ચિત્રની રચના કરે છે। દરેક પિક્સેલ તેમાં આવેલા રંગની કિંમત દર્શાવે છે, જ્યારે ચિત્રને સ્ક્રીન પર દર્શાવવા મોકલવામાં આવે છે ત્યારે આ ચિત્ર વિગતોનું પિક્સેલમાં રૂપાંતર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કોઈ પણ ફોટોઝ, કોઈ પણ ચિત્ર ઝૂમ કરો છો એટલે તમને કોઈ પણ એક રંગનું ટપકું દેખાય છે, તો આ પિક્સેલ જે છે એ રંગની કિંમત દર્શાવે છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવતા ચિત્રના અન્ય એક સ્વરૂપને સદિશ ચિત્રના નામથી ઓળખવામાં આવે છે। આ પદ્ધતિ ચિત્રનો ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં સંગ્રહ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે કમ્પ્યુટર દ્વારા ચિત્ર બનાવીએ છીએ એ ચિત્રને સદિશ ચિત્રના નામથી ઓળખવામાં આવે છે, અને આ જે પદ્ધતિ છે, આ જે ચિત્ર છે, આ ચિત્રને ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે, એટલે કે તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવામાં આવે છે। એ પછી તમે ફેસબુકની અંદર ડેટાબેઝમાં સ્ટોર કરેલો ચિત્ર હોય કે તમારા વોટ્સએપની અંદર ચિત્ર હોય છે, તમારું પ્રોફાઇલ પિક્ચર, તો આ બધાને ગાણિતિક સમીકરણની અંદર એ સ્વરૂપમાં એને સંગ્રહ કરવામાં આવે છે। સ્ક્રીન પર બીટમેપ અને સદિશ બંને પ્રકારના ચિત્રો એક સમાન દેખાય છે। વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે ફોટોઝ જોતા હોય, ચિત્ર જોતા હોય, કારણ કે ચિત્રની ઘણા બધા એક્સટેન્શન હોય છે, ઘણી બધી ટાઈપ હોય છે, એ પછી તમારા કમ્પ્યુટરની અંદર બેક નામનું બટન છે એ પણ એક ચિત્ર છે, તમારો ફોટો છે એ પણ એક ચિત્ર છે, તમે ફોલ્ડર જો આગળ તમે જે કમ્પ્યુટરની અંદર જુઓ છો એ પણ એક પ્રકારનું ચિત્ર છે। તો આ બધા ચિત્ર અલગ અલગ એક્સટેન્શન ધરાવે છે, અલગ અલગ અનુલંબન ધરાવે છે, જેમ કે .jpg .gif .mpg, તો આ બધા પ્રકારના અલગ અલગ ચિત્ર જે છે તે એક્સટેન્શન ધરાવે છે, અને એ એક્સટેન્શન પરથી તેને ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો બીટમેપ અને સદિશ આ જે ચિત્ર છે એ એક સમાન દેખાય છે, પરંતુ ખબર ક્યારે પડે છે આપણને કે આ સદિશ પ્રકારનું ચિત્ર છે, આ બીટમેપ પ્રકારનું ચિત્ર છે? જ્યારે એ ચિત્રને આપણે ઝૂમ કરીએ એટલે કે મોટું કરીએ। આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઝૂમ કરેલું ચિત્ર, બીટમેપ ચિત્ર દેખાય છે આકૃતિ 1.10 માં આપણે
જોઈ શકીએ છીએ. એક બીટમેપ ઇમેજ છે અને બાજુમાં એ જ ચિત્ર જે છે તેને ઝૂમ કરેલું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ડિફરન્ટ છે. જ્યારે બીટમેપ ચિત્રને વિસ્તૃત કરવામાં આવે એટલે કે ઝૂમ કરવામાં આવે ત્યારે તે આકૃતિ 1.10માં દર્શાવ્યા મુજબ ઝાંખું થઈ જાય છે, એટલે કે બ્લર થઈ જાય છે. આપણે મોબાઈલમાં ઘણી બધી વખત આ ટ્રાય કરેલી જ હોય છે કે ચિત્રને આપણે ઝૂમ કરીએ છીએ એટલે એ ઝાંખું થઈ જાય છે, બ્લર થઈ જાય છે, અને તેમાં આવેલા પિક્સેલ વિસ્તૃત બને છે, એટલે કે જે ટપકા હોય છે, જે પિક્સેલ હોય છે એ મોટા થઈ જાય છે, વિસ્તૃત બની જાય છે. બીજી તરફ સદિશ ચિત્રો વિસ્તૃત કર્યા બાદ પણ પહેલાંના જેવા જ દેખાય છે. મિત્રો, આ બીટમેપ ચિત્રની આપણે વાત કરી કે બીટમેપ ચિત્ર છે તે ઝૂમ કરીએ એટલે ઝાંખું થઈ જાય, જ્યારે બીજા પ્રકારનું જે ચિત્ર છે સદિશ ચિત્ર, એ ચિત્ર જો તમે ઝૂમ કરો છો તો પણ એ જે છે તેવું જ દેખાય છે, પહેલાંના જેવું જ દેખાય છે. કારણ કે તેમાં વિગતોનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. જે વિગતો છે એ પછી એ ચિત્ર સ્વરૂપે, તમારા ફેસ સ્વરૂપે વિગત હોઈ શકે, એ પછી કોઈ આંકડા સ્વરૂપે વિગત હોઈ શકે, આ કોઈ પણ પ્રકારની જે ચિત્રની અંદર વિગત છે એને ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. એટલા માટે એ વિસ્તૃત થયા બાદ એટલે કે ઝૂમ કર્યા બાદ પણ તેવું જ ચિત્ર દેખાય છે. આપણે આગળ જોઈએ. અહીંયા ઘણા બધા એક્સટેન્શન આપેલા છે, ફાઇલ એક્સટેન્શન. તો પહેલું જે ફાઇલ એક્સટેન્શન છે એ .bmp, અહીંયા આપણે જોઈ શકીએ છીએ .bmp. હવે .bmp એનું આખું નામ બીટમેપ ફાઇલ છે. બીટમેપ ડિજિટલ ચિત્રનો સંગ્રહ કરવા માટેની સંકોચન રહિત ચિત્ર ફાઇલ છે, કે જે તમારા ડિજિટલ ચિત્ર છે એનો સંગ્રહ કરવા માટેની આ ચિત્ર ફાઇલ છે, અને સંકોચન રહિત, અનકમ્પ્રેસ. ત્યાર પછી છે .gif. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત MCQ પરીક્ષામાં આના ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે, તો જ્યારે એવું પૂછવામાં આવે કે .gif નું આખું સ્વરૂપ આપો, ફૂલ ફોર્મ લખો, તો આપણે ત્યારે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ આવું ટીક કરવાનું હોય છે MCQમાં. તો .gif જે એનું આખું સ્વરૂપ જે છે એટલે કે ફૂલ ફોર્મ છે તે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ એવું થાય છે. લખાણ સાથે નાના ચિત્રો અને વેબ ચિત્રો માટે સામાન્ય મર્યાદિત રંગોનો ઉપયોગ આમાં થયેલો હોય છે. આપણે ઘણી વખત GIF પ્રકારની ઇમેજ જોઈએ છે, તો આ જે ચિત્ર છે તે કદમાં નાનું ચિત્ર હોય છે. ત્યાર પછી આગળ જોઈએ .png, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. વેબ ચિત્રોનો સંગ્રહ કરવા માટેનું આ સ્વરૂપ છે અને 32-bit રંગોનું સમર્થન તે GIFનું સુધારેલું સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે .png છે આ .gifનું અપગ્રેડ વર્ઝન એટલે કે એનું સુધારેલું સ્વરૂપ છે અને 32-bit રંગને સપોર્ટ કરે છે, 32-bit રંગનું સમર્થન કરે છે .png. ત્યાર પછી .jpeg, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ મોબાઈલની અંદર કેપ્ચર કરીએ છીએ એટલે કે ફોટો પાડીએ છીએ ત્યારે તે જે ચિત્ર છે તે પિક્ચર છે તે .jpg નામથી
સેવ થયેલું હોય છે. એ ચિત્ર .jpg નામથી સેવ થયેલું હોય છે. હવે ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ 24 બીટ રંગો સુધીનું સમર્થન કરે છે .jpg. એટલા માટે આપણે જે પણ ડિજિટલ કેમેરામાં ફોટો પાડીએ છીએ અથવા તો મોબાઈલમાં ફોટો પાડીએ છીએ એ .jpg હોય છે અને ઘણો બધો ક્લિયર દેખાય છે, કારણ કે તે 24 બીટ રંગો સુધીનું સમર્થન કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો .psd. હવે જ્યારે તમે ફોટોશોપની અંદર કામ કરો છો અને એ ફોટોશોપની અંદર કામ કરો છો, ફોટોશોપમાં તમે ચિત્ર બનાવો છો અને એ ફોટોશોપના ચિત્રને જ્યારે સેવ કરો છો ત્યારે એ એક્સટેન્શન છે તે .psd એવું લગાવવામાં આવે છે. એટલે કે એડોબ ફોટોશોપ દ્વારા બનાવવામાં આવેલી ચિત્ર ફાઇલ જે એડોબ ફોટોશોપની અંદર જે તમે કામ કરો છો અને એ ચિત્ર ફાઇલને જ્યારે સેવ કરો છો ત્યારે બાય ડિફોલ્ટ .psd એટલે કે ફોટોશોપ ડોક્યુમેન્ટ નામથી સેવ થાય છે. ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ .tif એટલે કે આ ટેગ ઇમેજ છે, એ ઘણું બધું ફ્લેક્સિબલ છે અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે પ્લેટફોર્મથી સ્વતંત્ર છે અને કોઈ પણ પ્લેટફોર્મ પર તે આપણે રાખી શકીએ છીએ. અને અત્યારે ઘણા બધું આનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. આમ તો આપણે કમ્પ્યુટરની અંદર એક્ઝામ્પલ ચિત્ર તો ઘણી બધી વખત આગળના ધોરણમાં ઉમેરેલા છે, કારણ કે આગળ માઇક્રોસોફ્ટ વર્ડનો તમે ઉપયોગ કરેલો છે, પાવરપોઈન્ટનો ઉપયોગ કરેલો છે, પેઇન્ટનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે ઓપન ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને એમાં આપણે ચિત્ર ઉમેરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ઓપન ઓફિસનું રાઇટર એ સેમ એઝ માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર જે માઇક્રોસોફ્ટ વર્ડ છે તે માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ દેખાય છે. તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે કઈ રીતે ચિત્ર ઉમેરતા? તો ઇન્સર્ટમાં જતા, પિક્ચર સિલેક્ટ કરતા અને કમ્પ્યુટરની અંદરથી આપણે પિક્ચર જે પણ માઇક્રોસોફ્ટ વર્ડમાં જોઈએ છે તે આપણે સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરતા. તેવી જ રીતે ઓપન ઓફિસની અંદર રાઇટર જે નામનો પ્રોગ્રામ છે આમાં પણ ઇન્સર્ટ મેનુની અંદરથી તમે પિક્ચર સિલેક્ટ કરી શકો છો વિકલ્પ, અને જે તમારા કમ્પ્યુટરની અંદર તમે સંગ્રહ કરેલો છે એ પિક્ચરને તમે તમારા જે રાઇટર છે એ ઉમેરી શકો છો. રાઇટરની અંદર તમે તમારા પિક્ચરને ઉમેરી શકો છો. સામાન્ય રીતે રજૂઆત બનાવવા માટે પૂર્વ સ્થાપિત ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વ સ્થાપિત ચિત્રો, વિદ્યાર્થી મિત્રો પૂર્વ સ્થાપિત ચિત્રો એટલે તમારા કમ્પ્યુટરમાં પહેલેથી હોય તેવા ચિત્રો, તમારા કમ્પ્યુટરમાં ડી ડ્રાઈવમાં, ઈ ડ્રાઈવમાં, જે પણ ડ્રાઈવમાં પહેલેથી જ કમ્પ્યુટરનો સંગ્રહ કરેલો છે તેવા ચિત્ર એટલે પૂર્વ સ્થાપિત ચિત્ર. ઉદાહરણ તરીકે ઓપન ઓફિસ રાઇટરમાં ઇન્સર્ટ નામના મેનુમાં પિક્ચર વિકલ્પ દ્વારા ચિત્ર ઉમેરી શકાય છે, જે આપણે હમણાં વાત કરી. ઉપયોગમાં લેવામાં આવતું ચિત્ર પહેલેથી કમ્પ્યુટરમાં સંગ્રહિત થયેલું હોઈ શકે છે અથવા તો તે સ્કેનરનો ઉપયોગ કરી ચિત્રને સ્કેન કરી ડિજિટલ સ્વરૂપમાં પરાવર્તિત કરવામાં આવે છે, જે આપણે આગળ પણ વાત કરેલી હતી કે તમે બે રીતે ચિત્ર છે તે ઇન્સર્ટ કરી શકો છો. એ સ્કેનરની મદદથી પણ કરી શકો છો ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર, અથવા તો તમારા કમ્પ્યુટરમાં પહેલેથી જ હોય. કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આકૃતિ 1.11માં ઓપન ઓફિસ રાઇટર દ્વારા ઉમેરવામાં આવેલ ચિત્ર ધરાવતો દસ્તાવેજ દર્શાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપન ઓફિસનું જે રાઇટર છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે. રાઇટરની અંદર અહીંયા આપણે ઇન્સર્ટ મેનુ જોઈ શકીએ છીએ. તો એ ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરશું એટલે એના જે ઓપ્શન આવશે,
तो एमांथी तमे पिक्चर छे ते इन्सर्ट करी शको छो। अहींया पिक्चर एक इन्सर्ट करेलू आपणे जोई शकीए छीए के राइटरनी अंदर एक पिक्चर जे छे ते इन्सर्ट करेलू देखाय छे। अने अहींयाथी आपणे नानू मोटू जे आ डॉट देखाय छे त्यांथी लेंथ हाइट विड्थ जे पण वधारवू छे એ અહીંયા વધારી શકો છો આ ડોટથી। ઓલરેડી આપણે પહેલેથી જ આમાં આપણે કામ કરેલું છે। ધોરણ 9ની અંદર આપણે રાઇટરનો પણ ઉપયોગ કરેલો છે, ઇમ્પ્રેસનો પણ ઉપયોગ કરેલો છે, એટલે આપણને આ પ્રેક્ટિકલ છે એ કઈ રીતે આપણે ચિત્ર ઇન્સર્ટ કરી શકીએ, પિક્ચર ઇન્સર્ટ કરી શકીએ એ આપણને ખબર જ છે। આકૃતિ 1.11માં ઉપયોગમાં લેવામાં આવેલું ચિત્ર પહેલેથી આપણી પાસે ઉપલબ્ધ હતું, એટલે કે આપણા કમ્પ્યુટરમાં આ ચિત્ર પહેલેથી જ હતું। આપણી પસંદગી મુજબનું કોઈ પણ ચિત્ર આ રીતે ઉપયોગમાં લઈ શકાય છે, એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર જે પણ ચિત્ર હોય છે એ તમે આની જગ્યાએ તમારું ચિત્ર પણ લઈ શકો છો, કે પછી કોઈ પણ ચિત્ર છે તેનો ઉપયોગ કરી શકો છો રાઇટરની અંદર। ચિત્રમાં સુધારા કરવા એડોબ ફોટોશોપ, GIMP, માઇક્રોસોફ્ટ પેઇન્ટ અને અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ પણ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ફોટોસની અંદર કોઈ પણ પ્રકારના સુધારા કરવા હોય તો આપણે ફોટોશોપની મદદથી પણ કરી શકીએ છીએ, GIMP નામના સોફ્ટવેરમાં પણ કરી શકીએ છીએ, કે માઇક્રોસોફ્ટ પેઇન્ટની અંદર પણ આપણે સુધારા કરી શકીએ। આના સિવાયના પણ ઘણા બધા સોફ્ટવેર છે, પ્રોગ્રામ્સ છે, જેની મદદથી આપણે સુધારા વધારા કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ઇમેજ એટલે કે ચિત્ર। તો અહીંયા આપણે એક મલ્ટીમીડિયાનો ઘટક કમ્પ્લીટ કર્યો। હવે આગળના વિડીયોની અંદર આપણે એના પછીનો મલ્ટીમીડિયા ઘટક જે છે વિડીયો અને એનિમેશન, તો